નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. ભલે વાવની ચૂંટણી પૂરી થઈ ગઈ, પરંતુ વાવમાં શું થયું ને કેવી રીતે થયું એ જાણકારી આપવી અમારી જવાબદારી છે અને તમારો અધિકાર પણ છે. વાવમાં ભારતીય જનતા પાર્ટી ભલે જીતી ગઈ, ભલે કોંગ્રેસ હારી ગઈ, પરંતુ આ ચૂંટણી એટલી રસપ્રદ રહી કે આવનારા 20-25-50 વર્ષ સુધી જ્યારે પણ વાવનું નામ પડશે ને ત્યારે આ ચૂંટણીને સૌ કોઈ યાદ કરશે. 2500 મતની સરસાઈ એ વિધાનસભા અથવા તો પેટા ચૂંટણીમાં એ કોઈ મોટી સરસાઈ નથી, પરંતુ આ આખી જે ગેમ રમાઈ, આ આખી જે ચૂંટણી થઈ, એમાં ગેમ ચેન્જર એક જ સમાજ રહ્યો ને એ છે ઠાકોર સમાજ. કદાચ તમને એમ લાગતું હશે કે ભાઈ ઠાકોર સમાજના જ સૌથી વધુ મત છે 80,000 વાવમાં, તો પછી એમાં એ ગેમ ચેન્જર શું હોય? તો પહેલેથી છે નક્કી જતું નહીં. જો એ ગેમ ચેન્જર પહેલેથી હોત ને દોસ્તો, તો 19-18 રાઉન્ડ સુધી ગુલાબસિંહ આગળ ન હોત. જો એ ગેમ ચેન્જર જ હોત, એકમાત્ર સમાજ ગેમ ચેન્જર હોત, તો કદાચ ગુલાબસિંહ 15 રાઉન્ડ સુધીમાં જીતી ગયા હોત. પરંતુ એ ગેમ ચેન્જર એટલા માટે છે કારણ કે ભાભરમાં વસતા ઠાકોર સમાજે એવું પત્તું કેટમાંથી કાઢ્યું, એવો હુકમનો એક્કો કાઢ્યો કેટમાંથી કે ગુલાબસિંહ પણ વિચારતા રહી ગયા અને શક્તિસિંહ પણ વિચારતા રહી ગયા. ઠાકોર સમાજે એવો તો ખેલ પાડ્યો કે કોંગ્રેસ હવે એ વિચાર વિમર્શમાં મુકાઈ ગઈ છે કે આખરે એવું તો શું થઈ ગયું કે ગેનીબેનને એ 2300-2500 મત મળવાની જગ્યાએ સ્વરૂપજી ઠાકોરને મળી ગયા. એવું તો શું થઈ ગયું, એવી તો શું ભૂલ પડી ગઈ કે જેના કારણે સ્વરૂપજી જે 19 રાઉન્ડ સુધી નહોતા જીતતા એ અચાનક છેલ્લા 5 રાઉન્ડમાં એવા લીડ કાપીને નીકળ્યા કે ગાડી સીધી ગાંધીનગર વિધાનસભા જઈને ઊભી રહી ગઈ. અમે કીધું તો આપને પહેલા વિડીયોમાં કે ગુલાબસિંહની ગાડી ગાંધીનગર જવા રવાના થઈ ચૂકી છે જ્યારે 10-11 રાઉન્ડ થયા હતા. પરંતુ સાથોસાથ મેં એવું કીધું હતું કે નક્કી નહીં કે મહેસાણા ગાડી પહોંચે ને સ્વરૂપજી એમની સાઈડ કાપીને પહેલા ગાંધીનગર પહોંચી જાય ને એવું જ થયું. ગાંધીનગરથી 40 કિલોમીટર દૂર હશે ને સ્વરૂપજી સીધા વિધાનસભામાં એન્ટ્રી કરી લીધી. આ 2500 મતની સરસાઈ એ લગભગ ન બરાબર છે, પરંતુ જીત એ જીત છે. પરંતુ આ ઠાકોર સમાજે ખેલ કેવી રીતે પાડ્યો? જો સમાજે ખેલ પાડ્યોનો મતલબ ઊંધો ન લેતા, ખેલ પાડ્યાનો મતલબ એ છે કે આ સમાજે કેવી રીતે પોતાનો દમ દેખાડ્યો છે, કેવી રીતે જે બધા આકલન કરી રહ્યા હતા ખોટે ખોટું આંકડાની મદદથી એ આ સમાજના યુવાઓએ, આ સમાજના મતદારોએ ખોટું પાડ્યું છે. ઠાકોર સમાજે જ્યારે જ્યાં સાથ આપવાનો હતો ત્યાં આપ્યો, પરંતુ અંતિમ ઘડીમાં એ નિર્ણય કર્યો કે આપણે આપણા સમાજના દીકરાને જ સાથ આપવાનો છે ને આખરે એ જ થયું. કારણ કે છે ને વાવમાં શરૂઆતથી જ એક ધર્મ સંકટ હતું. વાવ સમાજના, ઠાકોર સમાજના મતદારો માટે ધર્મ સંકટ હતું કે આપણા સમાજની બેન અને સાંસદ જેને આપણે સાંસદ બનાવ્યા છે એવી બનાસની બેન ગેનીબેનની વાત માની ગુલાબસિંહને મત આપવો, કે પછી આપણા જ સમાજનો દીકરો જે ચૂંટણીમાં સીધી રીતે લડી રહ્યો છે એને મત આપવો. કારણ કે ધર્મ સંકટ એટલા માટે હતો, ગેનીબેનની વાત ન માનીએ અને તમે સ્વરૂપજીને મત આપો તો એ ગેનીબેન સાથે દગો કહેવાય, ગેનીબેનની વાત માની ગુલાબસિંહને મત આપીએ તો એ સમાજ સાથે સીધો દગો છે કે આપણા સમાજનો દીકરો હોવા છતાં તમે મત ન આપ્યો. આ ધર્મ સંકટની લડાઈમાં ઠાકોર સમાજે એવું જોરદાર બેલેન્સ કર્યું છે કે ના કોઈ આંગળી ચીંધી શકશે, ના કોઈ સવાલ ઉઠાવી શકશે અને ના કોઈ એનું મહત્વ ઘટાડી શકશે. કારણ કે સુઈગામ અને વાવમાં તો કોંગ્રેસને લીડ મળી ગઈ હતી, સુઈગામના પણ કેટલાક ઠાકોર સમાજના ગામ હતા, વોટ હતા, એ ગુલાબસિંહ તરફ ગયા. 15,000ની લીડ થઈ ગઈ. લાગી રહ્યું હતું કે ભાભરમાંથી જો 20-30% મત પણ ગુલાબસિંહને મળી ગયા તો સ્વરૂપજી દૂર સુધી દેખાશે નહીં. 16મો રાઉન્ડ શરૂ થયો, કારણ કે 16-23 રાઉન્ડ સુધી હતું ભાભરનું કાઉન્ટિંગ. 16મો રાઉન્ડ જેવો શરૂ થયો અને સ્વરૂપજી ઠાકોરને લીડ મળવાની શરૂઆત થઈ, એમના મત વધવાની, એટલે કે ગુલાબસિંહની લીડ ઘટવાની શરૂઆત થઈ ગઈ. 21મો રાઉન્ડ ભાભર શહેરનો હતો અને 21મો રાઉન્ડ જેવો ખુલ્યો અને સ્વરૂપજીએ ગુલાબસિંહની સાઈડ કાપી લીધી. આનો મતલબ એ થયો કે ઠાકોર સમાજે કોઈ પણ ઉમેદવારનું અપમાન નથી કર્યું. જ્યાં જેને જેટલા મત આપવાના હતા એટલા મત આપ્યા, પરંતુ સાથોસાથ 2500ની સરસાઈએ સાબિત કરી દીધું કે સમાજ સમાજના દીકરાની સાથે જ ઊભો રહે છે,
જેમ ગેનીબેનની સાથે આ સમાજ ઉભો રહ્યો 2017માં, 2022માં, 2024માં, એવી જ રીતે ઠાકોર સમાજે સાબિત કરી દીધું કે 2024ની પેટા ચૂંટણીમાં સમાજ સમાજના દીકરા સાથે જ ઊભો રહેશે. ભલે બેને કીધું હોય, પરંતુ બેન સીધા નહોતા લડતા, ગુલાબસિંહ લડી રહ્યા હતા. આ ઠાકોર સમાજે એ પણ સાબિત કરી દીધું કે ભલે ચૌધરી સમાજ નારાજ હોય, પરંતુ અમે જેને સહકાર આપીએ છીએ, અમે જેની સાથે ખભે ખભો મેળાવીને ઊભા રહીશું, એ વ્યક્તિને, એ પક્ષને, એ મહાનુભાવને અમે જીતાડીને રહીશું. અને સ્વરૂપજી આજે હાથ જોડીને આભાર માને એટલો ઓછો છે પોતાની જ જ્ઞાતિ ઠાકોર સમાજે. આ ઠાકોર સમાજે પોતાનો વટ તો રાખ્યો, પરંતુ કોઈનો વટ પડવા નથી દીધો. ચૌધરી સમાજનું પણ એવું છે. ચૌધરી સમાજે નક્કી કર્યું કે માવજી પટેલની સાથે સમાજના નામે રહેવાનું છે, તો એ રહ્યા ના. આપણે શિવાબા ભુરિયાની એક વાત યાદ કરાવી દઉં. ચૌધરી સમાજના સંમેલનમાં કહ્યું હતું કે જો સમાજ માટે ઝેર પીવું પડે તો પીવું પડે, અને કદાચ આ જ વાતની ગંભીરતાથી લઈ લીધી છે ઠાકોર સમાજે. અને સાબિત કરી દીધું કે ગુલાબસિંહ ભલે કોંગ્રેસના ઉમેદવાર હોય, ગુલાબસિંહ ભલે ગેનીબેન ઠાકોર આપણી બેનના ખાસ હોય અથવા તો એમના નજીકના હોય, પરંતુ જો સમાજનો દીકરો ઊભો રહેશે ને, તો સમાજ એની સાથે જ રહેશે. અને આ વાત અમે પહેલાંથી કહેતા હતા અને એ વાત સાબિત પણ થઈ ગઈ. એટલે ઠાકોર સમાજે આ ચૂંટણીમાં એ વાત સાબિત કરી દીધી કે આંકડાઓની રમતમાં પડવા કરતાં જો તમે સમાજનો મૂળ જાણી લીધો, તો પરિણામ કદાચ તમારી સામે પહેલાંથી જ આવી ગયું હોય. જેમ કે ચૌધરી સમાજનું પરિણામ આવી ગયું હતું. જ્યારથી માવજીભાઈ ફોર્મ ખેંચવાની ના પાડી, ત્યારથી દરેક લોકોને વાવમાં ખબર હતી કે ચૌધરી સમાજના મત જે છે ને માવજીભાઈમાં જ પડે છે, શંકરભાઈમાં નહીં પડે. અને 70% એ વાત સાચી પડી. 30% મત આપણે સમજીએ શંકરભાઈ લઈ ગયા છે. અને ઠાકોર સમાજમાં જો આ વાત પહેલાથી ખબર હોત ને, તો કદાચ શક્તિસિંહે ખૂબ વહેલા વાવમાં સભાનું આયોજન ન કર્યું હોત. પરંતુ ખેર, ઠાકોર સમાજને ધન્યવાદ છે. ઠાકોર સમાજને બિરદાવવો પડે અને વાવના તમામ સમાજને બિરદાવવા પડે. આપે એક વાત તો દોસ્તો સાબિત કરી દીધી કે જેમાં દમ છે ને, એનો સાથ અમે આપીશું. ચૂંટણીમાં હાર જીત તો થવાની, એને જ કોમ્પિટિશન કહેવાય. ક્રિકેટમાં 22 ખેલાડી રમતા હોય તો 22-22 નો જીતે, 11 જણાની એક ટીમ જીતે. એટલે હાર જીત તો થવાની, પરંતુ આપે એ સાબિત કરી દીધું કે જો તમે મેદાનમાં ઉતર્યા, જો અમારા ગામની ડેલી સુધી આવ્યા ને, તો જ મત મળશે ભાઈ, નહીં તો નહીં મળે. જો આપને આ વાત સાચી લાગતી હોય તો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. વિડીયો શેર કરજો. ફરી કોઈ એનાલિસિસ સાથે મળીશું. ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિતને આપો રજા. નમસ્કાર.